गुड मॉर्निंग फ्रेंड्स, चेप्टर 10 માં વિવર્તન અને ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ની વિભેદન શક્તિ પર આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈએ. ઉદાહરણ 10.6. એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ હોય તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે? અહીંયા આપણને તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 6000 × 10⁻⁸ સેન્ટીમીટર બરાબર 6 × 10⁻⁵ સેન્ટીમીટર લખી શકાય. 2a બરાબર 100 ઇંચ અને 100 ઇંચ બરાબર 254 સેન્ટીમીટર થાય, એટલે કે a બરાબર 2ને છેદમાં લઈ જાય એટલે a બરાબર 127 સેન્ટીમીટર. Therefore, delta theta બરાબર 0.61 lambda upon a. Lambda અને a ની કિંમત મૂકીએ છે 6 × 10⁻⁵ અને 127. સાદરૂપ આપીએ તો મળશે 0.0288 × 10⁻⁵. પોઈન્ટ ને ખસેડીએ છીએ, બે પોઈન્ટ ખસેડીએ એટલે 2.88 × 10⁻⁷ is approximate equal to 2.9 × 10⁻⁷ radian, જે આપણને જવાબ મળશે. આવો જ છે ઉદાહરણ 10.7, જેમાં આપણને આપે છે જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સંનિગ્ધતા અનુભવશે. સંનિગ્ધતા અનુભવશે મતલબ કે એની નજીકમાં પહોંચશે. અહીંયા આપણે એ લંબાઈ મેળવવાની છે, જે આપેલું છે એ અડચણ માટેથી એ આપણને a બરાબર 3 મિલીમીટર એટલે કે 3 × 10⁻³ મીટર, લેમ્બડા 500 નેનોમીટર એટલે કે 5 × 10⁻⁷ મીટર, −9 મીટર થાય, 2 ઝીરો કેન્સલ કર્યા એટલે 10⁻⁷ મીટર, અને zf આપણે શોધવાનું છે. આ સંનિગ્ધ લંબાઈ આપણને કીધી છે એટલે કે zf બરાબર a સ્ક્વેર અપોન લેમ્બડા, એની કિંમત મૂકી 3 × 10⁻³ અને એનો સ્ક્વેર છેદમાં લેમ્બડાની કિંમત છે 5 × 10⁻⁷. અહીંયા 3 × 2 = 6 અને અહીંયા છે છેદમાં −7 એટલે અહીંયા −1 વધશે, કેન્સલ કરીએ એટલે આપણને મળશે 18. બરોબર છે? તો છે ને એકદમ સહેલું. આ જે આપણને મળે છે એ છે સંનિગ્ધ લંબાઈ. ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનમાં, એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચનની અંદર આવા પ્રકારના દાખલા પૂછી શકે છે. હવે આપણે આવીએ છીએ એ છે સ્વાધ્યાયનો 10.7. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો તે સલાકાઓની કોણીય પહોળાઈ કેટલી હશે? વક્રીભવનાંક, પાણીનો વક્રીભવનાંક 4/3 છે. અહીંયા જે આપ્યું છે એ અનુસાર આપણને પડદા માટેનું અંતર 1 મીટર છે, તરંગ લંબાઈ 600 નેનોમીટર છે, કોણીય પહોળાઈ પેલા હવામાં છે ત્યારે કોણીય પહોળાઈ એટલે θ1 એ 0.2 ડિગ્રી છે, પાણીનો વક્રીભવનાંક એને ઈટા કયો કે મ્યુ કયો એ 4/3 છે, અને પાણીમાં સલાકાની કોણીય પહોળાઈ θ2 આપણે શોધવાની છે. આ દાખલો એકદમ શોર્ટ રીતમાં જે આપણે વક્રીભવનાંકની ફોર્મ્યુલા છે એ અનુસાર, વક્રીભવનાંકની ફોર્મ્યુલામાં આપણે એવું જોયું છે કે મ્યુ અથવા તો n બરાબર V1/V2. અહીંયા એ જ સૂત્રનું કન્વર્ટેડ રૂપ છે, એ છે θ1/θ2. θ1 એટલે હવામાં જ્યારે સાધન હોય ત્યારે સલાકાની કોણીય પહોળાઈ, અને θ2 એટલે કોઈ પણ માધ્યમમાં એને ડૂબાડવામાં આવે, અહીંયા પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે એની કોણીય પહોળાઈ કે જે આપણે શોધવી છે, એટલે કે θ2 બરાબર θ1/μ. તો કિંમત મૂકી દઈ θ1ની 0.2 ડિગ્રી અને μ ની કિંમત છે 4/3. કિંમત મૂકીને સાદરૂપ આપીએ એટલે θ2 મળશે એ 0.15 ડિગ્રી. આ એકદમ શોર્ટ મેથડ છે, નીટ ની એક્ઝામમાં આ ફોર્મ્યુલા તમને ખૂબ ઉપયોગી થાય. અધરવાઇઝ આ દાખલો છે એ
ત્રણ થી ચાર અલગ અલગ સ્ટેપમાં થાય અને એવા સૂત્ર મૂકીને કરવો પડે. મેં તમને એકદમ શોર્ટ મેથડ આપી છે. નેક્સ્ટ છે સ્વાધ્યાય 10.10, દસમો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. 4 મિલીમીટર જેટલી અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એ સારી રીતે સન્નિગ્ધતા અનુભવે છે. સન્નિગ્ધતા એટલે અગેન ઝેડ એફ શોધવાનો છે. અહીંયા અડચણ એટલે એ બરાબર 4 મિલીમીટર એટલે કે 4×10⁻³ લેમડા 400 નેનોમીટર કન્વર્ટ કર્યા મીટર ની અંદર. ઝેડ એફ આપણે શોધવાનું છે. ઝેડ એફ ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન લેમડા, એ એટલે 4×10⁻³ એન ઓલ સ્ક્વેર ના છેદમાં 4×10⁻⁷. અગેઇન અહીંયા 3×2 = 6, 6 ઘાત છે, છેદમાં 7 ઘાત છે, છેદની એક ઉપર આવી જાય, 1×1 = 4 કેન્સલ થઈ ગયા એટલે ઝેડ એફ બરાબર આપણને શું મળશે, 40 મીટર. છે ને એકદમ સહેલા દાખલા. તો આજે આ અત્યાર સુધીની થિયરી સુધીના દાખલા જોયા, હવે પછી ફરી પાછી આગળની થિયરી કરશું. દાખલા રિટર્ન વર્કમાં 2 વખત ને